દર્શક મિત્રો વીઆર લાઈવ ના ઓફબીટ કાર્યક્રમમાં હું રનક આપનું સ્વાગત કરું છું જેમ જેમ ચોમાસાના વાદળો ભારતીય ઉપકરણ ભેગા થાય છે તેમ રાહત ની લહેર આપણા ઢોળાઈ જાય છે ને ઉનાળાની તીવ્ર ગરમીથી રાહત લાવે છે જોકે જ્યારે આપણા આ ઠંડા ફુવારાનો આનંદ માણીએ છીએ ત્યારે તે યાદ રાખવું જોઈએ કે ચોમાસું પણ તેની પોતાની સ્વાસ્થ્યની ચિંતાઓ સાથે આવે છે ચોમાસા દરમિયાન ભેજ આપણા શરીરને અનેક ચેપી રોગો માટે સંવેદનશીલ બનાવે છે તેથી આ સિઝનમાં આપણી થાળીમાં શું જાય છે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ વર્ષા ઋતુ દરમિયાન ઇમ્યુનિટી સિસ્ટમ અને પાચન તંત્ર નબળ પડી જતું હોય છે તેથી ચોમાસા રોજિંદા આહાર પર વધુ ધ્યાન આપવું પડે છે આ ઋતુમાં ચોક્કસ આહારનું સેવન કરવું એ ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ કે ચોમાસામાં ખાસ પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ પ્રવાહી પીવા પાણી એટલું જ જરૂરી છે એટલા જ ગરમ તાજા બનાવેલા કાઢા હર્બલ ટી અને સૂપનું સેવન કરવું આ પાણી ડિહાઈડ્રેશન છે જે આપણા ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવી રાખે છે સિસ્ટમને ડિટોક્સિફાય કરે છે અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે જરૂરી છે ફળો જાંબુ નાસપતી આળું ચરી પપૈયા સફરજન અને દાડમ જેવા મોસમી ફળો ઉમેરવાથી વિટામિન એ સી એન્ટીઓક્સિડન્ટ્સો અને ફાઈબર જેવા પોષક તત્વોની વધતી જતી માંગને સંતોષવામાં મદદ મળે છે આ ફળો પાચન સુધારવામાં આ તળાના એસિડોને જાળવવામાં અને રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરવામાં ઉત્તેજિત કરવામાં મદદરૂપ થાય છે શાકભાજી ચોમાસું એ એવો સમય છે કે જેમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમાં કાકડી ટમેટા કઠોળ ભીંડા અને પાલકનો સમાવેશ થાય છે તમારા નિયમિત આહારમાં યોજનામાં આ શાકભાજીને ઉદારતાપૂર્વક ઉમેરવાથી આંતરડામાં સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે મસાલા હળદર આદુ લસણ મરી તજ એલચી અને જાયફળ જેવા મસાલા અને જડીબુટ્ટીઓ બળતરા વિરોધી એન્ટી ફંગલ એન્ટી વાયરલ એન્ટી માઇક્રોબાયલ એન્ટી બેક્ટેરિયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની પ્રવૃત્તિઓ સાથે પ્રદાન કરવામાં આવે છે તેઓ ટી સેલ્સ જેવા રોગપ્રતિકારક કોષોનું નિયમન કરે છે અને રોગપ્રતિકારક તંત્રને ટેકો આપવામાં અદભુત રીતે કાર્ય કરે છે જે શરીરને પ્રોથોજન્સી બચાવવા માટે મદદરૂપ થાય છે આ હવામાન દરમિયાન તમારી નિયમિત રસોઈમાં આ મસાલાનો ઉપયોગ કરવો જોઈએ બદામ બદામ અને 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 સીડ્સ સીડ્સ આવશ્યકતા ફેટી એસિડ એન્ટીઓક્સિડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે તે તમારા ચોમાસાના આહારના પોષકની વૃદ્ધિ પ્રદાન કરી શકે છે અને બિન આરોગ્યપદ નાસ્તાની તૃષાને સંતોષવામાં મદદરૂપ થાય છે બદામ અખરોડ સૂર્યમુખીના બીજ બીજ પૌષ્ટિક નટ્સ અને સીડ્સના કેટલાક ઉદાહરણો છે જે તમે તમારા આહેરમાં સમાવેશ કરી શકો છો આદુ અને લસણ આદુ અને લસણ શરદી અને તાવ સામે લડવામાં મદદ કરે છે ભીડ દૂર કરે છે અને એન્ટી ગુણધર્મો ધરાવે છે તેની પાસે બળતરા વિરોધી એન્ટીબાયોટિક અને એન્ટી ઓક્સિડન્ટ અસરો હોય છે આદુની ચા ગળાના દુખાવામાં મદદરૂપ થઈ શકે છે એક વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પીસેલું આદું તેનો અર્ક મધમાં ઉમેરી શકાય છે તે યુવાનો અને વૃદ્ધો માટે ચામાં ઉમેરી શકાય છે લસણમાં એન્ટ્રી માઇક્રોબાયલ એન્ટી ફગન ગુણધર્મો હોય છે તે અસરકારક રોગ અને ઉત્તેજે છે તેની ગ્રેવી ચટણી સૂપ અને ચામાં ઉમેરી શકાય છે હળદર હળદરના શક્તિશાળી એન્ટીસેપ્ટિક એન્ટીવાયરલ એન્ટીફંગલ એન્ટીબેક્ટેરિયલ એન્ટીમાયોબ્રાયલ અને બળતરા વિરોધી ગુણો તમારા રોગ પ્રતિકારક શક્તિને કુદરતી રીતે ટ્રિગર કરે છે અને ચેપનો સામનો કરે છે હળદરનું દૂધ પીવું તથા તમારા અને રોજિંદા ભોજનમાં સોનેરી મસાલાનું પાવડરનો ઉમેરો એ તમારા એકંદર સ્વાસ્થ્ય વધારવા માટે એક ઉત્તમ રીત છે હળદરે ચોમાસાને લગતી તમામ બધી જ બીમારીઓ માટે એક નિશ્ચિત ઉપાય છે પ્રોબાયોટિક્સ દહીં છાસ અને આથાવાળા શાકભાજી જેમાં આથાવાળા શાકભાજીમાં પ્રોબાયોટિક્સના સારા સ્ત્રોત છે જે તમારા આંતડાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે પ્રોબાયોટિક્સમાં સારા બેક્ટેરિયા છે જે તમારા સિસ્ટમને રોગ પેદા કરવાના પોટાસિયમો અને અન્ય હાનિકારક બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે લીંબુ વિટામિન સી ની સારીતા સાથે બટાઈ કરો શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ લીંબુ એ તમારા ચોમાસાના આહારમાં એક મહાન ઉમેરો છે જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે અને છેપી રોગને દૂર રાખે છે તમારા ખોરાક ફક્ત લીંબુનો રસ નાખો કોઈપણ વાનગીમાં લીંબુનો ઝાટકો ઉમેરો અને એક ગ્લાસ લીંબુ શરબત પીવો આ સેન્ટ્રલ ફળ તમારા પોષક અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે કટિંગ ચા લાક્ષણિક મસાલા અથવા આદુની ચા વરસાદી વાતાવરણમાં યોગ્ય છે આ એક એવું પીણું છે જે ચોમાસામાં બાકીરાને હરાવી દે છે અને પછી ભલે તમે શેરીમાં ઊભા હોય કે બિલ્ડિંગની અંદર વરસાદ અને સારું મિશ્રણ તમારા મૂળને વધારશે અને અસરદાયક બનાવશે જીરું અને મેથી આ બે ઘટકો તમારા ખોરાકમાં પાચનમાં મદદ કરશે ચોમાસા દરમિયાન તમે ખોરાકને વધુ જ ધીમા પાચવાનું વલણ ધરાવો છો અને એસિડી જેવી ઘણી બધી પાચન સંબંધિત સમસ્યાઓને પીડાવશો તમારા ચોમાસાના આહારમાં આ બે ઘટકો ઉમેરવાથી તમારા પેટને ખૂબ સારા મદદરૂપ થાય છે ફણગાવેલા કઠોળ ચોમાસામાં ફણગાવેલા મગ ચણા મઠ સોયાબીન વાલ જેવા કઠોળનું સેવન ફાયદાકારક છે તે શરીરને નુકસાન થતું અટકાવે છે તેમાં વિટામિન ખનીજ ફાઈબર વિટામિન સી વિટામિન એ પોટેશિયમ ફ્લેટ અને વિટામિન કે જેવા વિવિધ પોષક તત્વો હોય છે જે તમને ત્વચાને સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે લોહી અને હાડકાના આરોગ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે મકાઈ મકાઈ ફાઈબરનો સારો સ્ત્રોત છે જે તમારી પાચનતંત્ર માટે સારી છે આ સિવાય પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાતથી છુટકારો મેળવવા માટે પણ તે મદદરૂપ થાય છે મકાઈ એન્ટીઓક્સિડન્ટ અને ફેનોવોલોથી ભરપૂર હોય છે તે કેન્સરના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે મકાઈના ભરપૂર માત્રામાં બીટા કેરેટીન હોય છે જે એક સંયોજક છે કે જે વિટામિન એ ઉત્પન્ન કરવામાં મદદરૂપ કરે છે આ વિટામિન તમારી દ્રષ્ટિ સુધારવામાં આંખ સંબંધિત વિવિધ સમસ્યાને રોકવામાં પણ જાણીતું છે તુલસી તુલસીમાં એવા કોમ્પોનેન્ટ સમાવેશ છે જે બેક્ટેરિયામાં અને ફૂગના ચેપ સામે લડે છે એક કપ ગરમ તુલસીના ચા તમારું એકાંતરે ડિફરન્સ મિનિશિયલ સુધારવામાં મદદ કરી શકે છે હાઇડ્રેટેડ રહો ચોમાસાની ઋતુ દરમિયાન ઝેરી તત્વોને બહાર કાઢવા અને તમારા શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવા માટે યોગ્ય હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે આખા દિવસ દરમિયાન પર્યાપ્ત માત્રામાં પાણી પીવો અને તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે ગરમ હર્બલ ટી પસંદ કરો વધુ પડતી માત્રામાં કેફીન અને આલ્કોહોલ લેવાનું ટાળો કારણ કે આ તમારા શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે હળવું અને તાજું જમો ભારે અને તેલયુક્ત વાનગીઓને બદલે હળવા તાજા રાંધેલા ભોજનનો વિકલ્પ પસંદ કરો તમારા આહારમાં બાફેલા અથવા શેકેલા શાકભાજી પ્રોટીન અને આખા અનાજનો સમાવેશ કરો આ જરૂરી પોષક તત્વોને પ્રદાન કરે છે અને પચાવવામાં સરળ છે કઠોળની દાળોનો ઉપયોગ કરો ચોમાસાની સિઝનમાં રાંધેલો અને પોષકથી તત્વોથી ભરપૂર ખોરાક તેવું લેવો જોઈએ શાકાહારી ખોરાક પચાવવામાં સરળ હોય છે તેથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે મગની દાળ ચણાની દાળ અડદની દાળ એ બેસ્ટ ઓપ્શન છે હળદરવાળું દૂધ દાદીમાં લાંબા સમયથી તેમના બાળકોના આહારમાં હળદરવાળું દૂધ તેમની દિનચર્યામાં સામેલ કરે છે હકીકતમાં હળદરનો ઉપયોગ હાજર કઠિન સંયોજક અને બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે હળદરના ગુણ તમારા કોષોને રિપેર કરવામાં પણ મદદરૂપ થાય છે તેથી ચોમાસામાં રોજ હળદરવાળું દૂધ પીવું એ ફાયદાકારક છે આમળાનો રસ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આમળામાં થોડું આદુ મિક્સ કરી અને જ્યુસ બનાવો અને તેમના થોડું મધ ઉમેરી અને પીવો અઠવાડિયામાં એક કે બે વાર આ પીણું પીવાથી તમારા શરીરના ઘણા ફાયદાઓ થાય છે આ પીણું વરસાદને કારણે થતાં વાળ ખરતા અને ત્વચાની સમસ્યાઓમાં પણ રાહત આપે છે ઉકાળેલું પાણી ઉકાળેલું પાણી પીવું આ સીઝમાં ખૂબ જ જરૂરી છે ઉકાળેલું પાણી ખતરનાક બેક્ટેરિયા અને જન્સને મારવામાં મદદગાર છે આ મોસમમાં પાણી ખૂબ જ જોઈએ છે ઓછા મીઠાવાળું ખાવાનું ખાવ યાદ રાખો કે ચોમાસામાં જે પણ ખાવ છો તેમાં મીઠું ઓછું હોવું જોઈએ વધારે મીઠાવાળું ખાવાનું ખાવાથી બ્લડ પ્રેશરની પરેશાન થઈ શકો છો તો દર્શક મિત્રો આજના ઓફ બીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું આવા નવા જ વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર